ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વેલકમ સ્ટુડન્ટ્સ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તમને હાર્દિક સ્વાગત કરે છે. કોમર્સ સેકન્ડ યર અને થર્ડ યર BA સ્ટુડન્ટ્સનું સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વિષય સાથે ફરીથી આ જોડાણ છે. આપણે જ્યારે જોડાઈએ છીએ ત્યારે આપણે આસપાસની પ્રવૃત્તિઓ અને એના ઘટકો સાથે જોડાઈએ છીએ. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ છે કે આપણે જે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ એ આપણી આસપાસના જ વાતાવરણનો અભ્યાસ કરીએ છીએ. તો આપણી આસપાસ એવા કયા ઘટકો છે અને આજે આપણે કયા ઘટકનો એવો અભ્યાસ કરવાના છીએ કે જેની સાથે આપણને રોજ વ્યવહાર કરવાનો હોય છે? જો તમે કોમર્સના સ્ટુડન્ટ હો તો તમારે રોજ તમારા વ્યવસાયલક્ષી હેતુથી તમારે એનો સંપર્ક કરવાનો હોય છે. અને તેમ છતાં પણ જો તમે કોમર્સના સાથે સીધા જોડાયેલા ન હો, વ્યાપાર રોજગાર ન કરતા હો, તો પણ આપણો દરેક વ્યક્તિ સાથે એનો સીધો સંબંધ હોય છે. BA વિદ્યાર્થીઓ માટે પણ, કારણ કે આ સમગ્રને લાગુ પડતો વિષય છે, એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરવાના છીએ વ્યાપારી બેન્કોનો. અરે, વ્યાપારી બેન્કો તો આપણે રોજ એની સાથે સંપર્કમાં હોઈએ છીએ કે નહીં? તો વેપાર કરતા લોકો સાથે સંકળાયેલી બેન્કો, એવું નહીં. તો વ્યાપારી બેન્કો એટલે કઈ? તમારી આજુબાજુ કઈ બેન્કો છે? મોટા ભાગે તમે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સાથે સંપર્કમાં હોઈએ છીએ આપણે કે નહીં? તો આપણો સીધો સંપર્ક કઈ પ્રકારની બેન્કો સાથે છે? એગ્રીકલ્ચરની બેન્ક હોય અલગથી, હાઉસિંગ ડેવલપમેન્ટની બેન્ક હોય અલગથી, પણ એ બધા માટે, સામાન્ય હેતુ માટે જેની સાથે આપણો સીધો સંપર્ક હોય છે એ છે વ્યાપારી બેન્કો. તો આ બેન્કો સાથે તો આપણે રોજ કોઈક ને કોઈક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવીએ છીએ, પણ આજે એનો પદ્ધતિસરનો પરિચય લેવાના છીએ. જો સ્લાઇડ કહે છે રૂપરેખા, એમાં ત્રણ મુદ્દા પર આપણે ફોકસ કરવાના છીએ. એક તો ભારતનું બેન્કિંગ માળખું, વ્યાપારી બેન્કોનો અર્થ અને વ્યાપારી બેન્કના કાર્યો. આ ત્રણ મુદ્દા ઉપર આપણો આજનો વ્યાખ્યાન ખંડ રહેવાનો છે. આપણો ઉદ્દેશ શું છે? તો આ વ્યાખ્યાન ખંડ સાથેના અભ્યાસ પછી તમે ભારતના બેન્કિંગ માળખાનો પરિચય આપી શકશો કે ભારતના બેન્કિંગ માળખામાં કયા કયા પ્રકારની બેન્કો હોય છે. કારણ કે આપણે જેનો અભ્યાસ શરૂ કર્યો છે એની પાસે આપણે માત્ર બેન્કનો અભ્યાસ નથી કર્યો, આપણે અભ્યાસ કરવાના છીએ વ્યાપારી બેન્કનો. તો વ્યાપારી બેન્ક એટલે બેન્કની આગળ વ્યાપારી શબ્દ લાગ્યો છે, તો એનો મતલબ કે આ જનરલ બેન્ક નથી પણ વ્યાપારી બેન્ક છે. તો એનો અર્થ સમજાવી શકશો અને વ્યાપારી બેન્કના કાર્યોનું તમે વર્ણન કરી શકશો. આ ત્રણ ઉદ્દેશ આપણા સિદ્ધ થાય એવી આપણી ઈચ્છા છે. આગળ જોઈએ, સ્લાઇડમાં જુઓ તો ભારતની અથવા તો સામાન્ય રીતે કોઈ પણ બેન્કિંગ વ્યવસ્થાનું આ મોટા ભાગનું માળખું હોય છે. કારણ કે આપણે ભારતના છીએ તો ભારતના સંદર્ભમાં એનો અભ્યાસ કરીએ. તો સ્ટ્રક્ચર જુઓ કે સૌથી સર્વોચ્ચ એપેક્સ બોડી કઈ કહી શકાય? તો સર્વોચ્ચ બેંક કહી શકાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે ભારતની મધ્યસ્થ બેંક છે. એનું નિયંત્રણ બીજી બધી જ બેંકો ઉપર હોય. એ બેંકો ખાનગી હોઈ શકે, સરકારી પણ હોઈ શકે, સહકારી પણ હોઈ શકે, એટલે કે પ્રાઇવેટ હોય, ગવર્મેન્ટ બેન્ક્સ હોય પબ્લિક સેક્ટરની, કે કોઓપરેટિવ બેન્ક્સ હોય, પણ એનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. તો મુખ્યત્વે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફ પછી જે બેન્કોના બે ભાગ પડે છે, બે પ્રકારની હોય છે, અનુસૂચિત અને બિન અનુસૂચિત, શેડ્યુલ એન્ડ નોન શેડ્યુલ. હવે જો વ્યાપારી બેન્કો શેમાં આવે છે? વ્યાપારી બેન્કો કહેવાય છે અનુસૂચિત બેન્કો. વ્યાપારી બેન્કના અલગ અલગ પ્રકાર હોય છે, જાહેર ક્ષેત્રની બેન્ક, ખાનગી ક્ષેત્રની બેન્ક, વિદેશી વિનિમય બેન્કો,
અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, એટલે પબ્લિક સેક્ટરની એટલે કે જાહેર ક્ષેત્રની સરકારી બેન્ક હોઈ શકે, ખાનગી બેન્કિંગ હોઈ શકે, ફોરેન એક્સચેન્જ બેન્ક હોઈ શકે અને રિજનલ રૂરલ બેન્ક પણ હોઈ શકે. તો આ બધી વ્યાપારી બેન્કો છે. આ બધાથી હું અને તમે દરરોજ પરિચિત થઈએ છીએ. આપણે જ્યારે રસ્તામાં નીકળીએ છીએ ત્યારે આપણી આજુબાજુ ઘણા બધા બેંકના બિલ્ડિંગ્સ એટલે કે સંસ્થાઓ, ઓફિસિસ આવેલી હોય છે. તો હવે જ્યારે તમે પસાર થાઓ તમારી ઓફિસની બાજુમાં, તમારા ઘરની બાજુમાં કે તમારા દરરોજ આવવા જવાના રસ્તે કઈ બેંક છે એ જુઓ. અને કારણ કે તમે થર્ડ યર બીએના સ્ટુડન્ટ્સ છો તો તમારે એક પ્રોજેક્ટ પણ કરવાનો હોય છે. એ પ્રોજેક્ટમાં તમે કોઈ પણ એક બેંકનો અહેવાલ કરી શકો. તમારા ઘર પાસેની બેંક છે, કયા પ્રકારની બેંક છે, એનું કામ કયું હોય છે. આ બીએના સ્ટુડન્ટ્સ માટે છે. કોમર્સના સ્ટુડન્ટ માટે અભ્યાસક્રમમાં બીએ બીકોમ લેવલ પર એટલે કે ગ્રેજ્યુએશન લેવલ પર કોઈ પ્રોજેક્ટ આપવામાં આવેલો નથી. પણ એ જો ઈચ્છે તો કઈ રીતે આપણે બેંકનો અભ્યાસ કરો એના વિશે માહિતી તો મળી જ શકે. તો વ્યાપારી બેંકો છે એ જાહેર ક્ષેત્રની, ખાનગી ક્ષેત્રની એ દરેક પ્રકારની હોઈ શકે. એનાથી પણ આગળ જે આપણે બેંકો છે એ બધાનો રાષ્ટ્રીયકૃત બેંકો હોય, જાહેર ક્ષેત્રની હોઈ શકે, નેશનલાઇઝ્ડ બેંક તમે કહી શકો છો. તમને ખ્યાલ છે કે ભારતની બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું. પહેલાં જે બેંકો ખાનગી ક્ષેત્રમાં હતી એ રાષ્ટ્રીયકરણ થવાથી જાહેર ક્ષેત્રની બની. તેમ છતાં ફરીથી ઉદારીકરણનો પવન આવ્યો એટલે ઉદારીકરણમાં ઘણી બધી બેંકો ખાનગી ક્ષેત્રની પણ બની. પણ આ બધી બેંકોને વ્યાપારી બેંકો કહેવાય છે. એટલે હજી આપણે સ્ટ્રક્ચર તો જોયું, પણ એને વ્યાપારી બેંક શા માટે કહેવાય છે એ હજી આપણા ધ્યાનમાં આવેલું નથી. ઘણી વખત સ્ટુડન્ટ્સને અથવા તો એક પ્રયોગ કરવા ખાતર તમે આજુબાજુ પૂછજો કે કોઈ પણ બેંકને વ્યાપારી બેંક શા માટે કહેવાય છે. અને એક ફન ટાઈપ રહેશે, આ બેંક માટે કયા પ્રકારનો જવાબ મળે છે. મેં ઘણી વખત કોશિશ કરેલી છે કે કોઈ પણને એક સડનલી પૂછું. ધારો કે હું તમને લોકોને પૂછું કે જે હજી સુધી આ ચેપ્ટરથી પરિચિત નથી થયા કે બેંકને વ્યાપારી બેંક શા માટે કહેવાય છે, તો એના ઘણા જવાબ એવા પણ મળે છે કે જે લોકો વ્યાપાર કરતા હોય એ વ્યાપારીઓ સાથે જેનો સંબંધ હોય એ વ્યાપારી બેંક કહેવાય છે. પણ એવું નથી, કારણ કે વ્યાપારી બેંકો એનો અર્થ બીજો છે. એ વ્યાપારી બેંકો પોતે જાતે વ્યાપાર કરે છે એટલા માટે વ્યાપારી બેંક છે. એ હું તમે આપણે બધા જે વ્યાપાર કરીએ છીએ એના માટે લોન આપે છે એટલે વ્યાપારી બેંક છે એવું નથી. પણ જે બેંક જાતે પોતે વ્યાપાર કરે છે એટલે વ્યાપારી બેંક છે. અચ્છા, બેંક શેનો વ્યાપાર કરે? બેંકમાં તો આપણે બચત કરીએ છીએ, બેંકમાં બચત ખાતા હોય છે. આપણે બેંકમાં જ્યારે લોનની જરૂર પડે ત્યારે એપ્લાય કરીએ છીએ, લોન મળે છે. તો બેંક શેનો વ્યાપાર કરે છે અને એને વ્યાપારી કેમ કહી શકાય? યસ, આ જ તો છે કે બેંક છે એ નાણાકીય મૂડીનો વ્યાપાર કરે છે. અથવા તો કહીએ કે જે આપણી પાસે બચત છે એ બચતને ગતિશીલ કરવાનો સર્વિસ અથવા તો વ્યાપાર કરે છે. ધારો કે એક ઘઉંના વ્યાપારી છે, એ શું કરે? ઘઉંના વ્યાપારી ઘઉં ખેડૂતો પાસેથી અથવા તો હોલસેલર પાસેથી ખરીદે અને રિટેલમાં વેચાણ કરે, આપણને બધાને વેચાણ કરે. તો બેંકો શું કરે છે? બેંક એવી કઈ વસ્તુનો વેપાર કરે છે? તો બેંક નાણાંનો વેપાર કરે છે અથવા તો બેંક મૂડીનો વેપાર કરે છે. કઈ રીતે? તો બેંક આપણા બધાની બચતો ખરીદે છે. ખરીદે છે એટલે કે આપણા બચતના બદલામાં આપણને બેંક વ્યાજ આપે છે અને આપણી જ બચતો એ બીજાને લોન તરીકે આપે છે. બેંક પાસે પોતાનું કોઈ જ નાણું નથી હોતું. આગળ જોઈએ, આ બધી આપણને ડિટેલિંગ આગળ આવવાની જ છે. તો વ્યાપારી બેંકોનો અર્થ સમજવાનો છે. ક્રાઉથર શું કહે છે કે વ્યાપારી બેંક એવી સંસ્થા છે કે જે વ્યાજે આપીને થાપણો સ્વીકારે છે અને વ્યાજે નાણાં ધીરવાનું કાર્ય કરે છે. વ્યાજ આપે છે અને વ્યાજ લે છે. વ્યાજ આપીને થાપણ એટલે કે બચત સ્વીકારે છે અને વ્યાજથી જ નાણાં ધીરવાનું કામ કરે છે એટલે કે લોન આપે છે, એડવાન્સ આપે છે. કેન્ટ શું કહે છે? તો બેંક એક એવી સંસ્થા છે કે જેનું મુખ્ય કાર્ય સામાન્ય પ્રજાના એટલે કે આપણા બધાના
સામાન્ય પ્રજા એટલે એવું જરૂરી નથી કે મધ્યમ વર્ગ અને સામાન્ય પ્રજા, એમાં કોઈ પણ વ્યક્તિ, દરેક વ્યક્તિ. હવે અસામાન્ય કોણ? તો અસામાન્ય એટલે દરેક રાજ્ય સરકાર, દરેક બેંકો, કેન્દ્ર સરકાર, આ બધા અસામાન્ય કહી શકાય. બાકી બધી જ પ્રજા, તમામ પ્રજા સામાન્ય કહેવાય. તો સામાન્ય પ્રજાના કામચલાઉ અથવા તો ટૂંકા ગાળા માટે પડેલા નાણાંને એકઠા કરીને અન્ય લોકોને ખર્ચ કરવા માટે આપવાનું કાર્ય કરે છે. દાખલા તરીકે આપણી પાસે થોડી બચત છે, તો આપણી બચત, આપણને એમ થાય કે આ બચતનો, નાણાંનો કોઈક જગ્યાએ ઉપયોગ કરીએ. આપણી પાસે 15,000 રૂપિયા પડ્યા છે, આપણી પાસે 20,000 રૂપિયા પડ્યા છે, પણ એટલા માત્ર એટલી મૂડીથી કોઈનો મોટો રોજગાર કે કોઈનું આર્થિક વ્યવસાય શરૂ કરી શકીએ કે કેમ? પણ 10 જણાના 15,000 રૂપિયા એકઠા થયા હોય તો સારી એવી રકમ છે, એક વ્યક્તિને લોન તરીકે આપી શકાય અને કોઈ વ્યક્તિ છે પોતાનો નાનો એવો રોજગાર શરૂ કરી શકે. યસ, પણ આપણે એવા 10 લોકોને ક્યાં શોધવા જઈએ કે આપણા જેમ જ બધાના 15,000 રૂપિયા હોય અને આપણને આપે? એ બધું મધ્યસ્થીનું કામ કરે છે બેંક. આપણી નાની બચત આપણે જમા કરીએ છીએ બેંકમાં, બીજા ઘણા બધા લોકો બચત જમા કરે છે અને આપણને વ્યાજ આપે છે. જો આપણને વ્યાજ ના આપે તો આપણે બેંકમાં બચત જમા કરવાના હોઈએ નહીં, અને એ વ્યાજથી બેંક, સોરી, એ બચતોથી બેંક બીજાને લોન, બીજાને એડવાન્સ આપે છે, એટલે બીજાનો વ્યવસાય થાય છે, મૂડીરોકાણ માટે જરૂરી મૂડી મળે છે, કોઈ પણ લોન મળે છે, તો એના બદલામાં બેંક વ્યાજ સ્વીકારે છે. તો બેંક વ્યાજ સ્વીકારે છે. હવે બચત ખાતાના દર અને ધિરાણ એટલે કે લોનના દરમાં જે ડિફરન્સ હોય, એ ડિફરન્સ એ બચત બેંકની આવક ગણાય. એટલે બેંક છે એ નાણાંનો વ્યાપાર કરે છે. એટલા માટે કહી શકાય કે બેંકો છે એ પાતળી હવામાંથી નાણાંનું સર્જન કરતી નથી. બેંકનું પોતાનું કોઈ જ નાણું નથી હોતું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રાઈટ, પંજાબ નેશનલ બેંક, આ બધી બેંક છે, એનું પોતાનું કોઈ નાણું હોતું નથી. એ નાણાંને ગતિશીલ કરે છે, રાઈટ. નાણાંને ગતિશીલ કરવા એટલે કે આપણી પાસેથી નાણાં ગતિ પામે છે, બેંકમાં જાય છે, ત્યાંથી આગળ ગતિ કરે છે અને ત્રીજી કોઈક વ્યક્તિ પાસે જાય છે જેને નાણાંની જરૂર છે. તો બેંક લોકોના નાણાંને ગતિશીલ કરે છે. વ્યાજના બદલામાં થાપણો સ્વીકારે છે અને ધિરાણ આપે છે. એટલા માટે આપણે બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદ કરીએ કે વેચાણ કરીએ તો એનો વિનિમય થાય છે નાણાંથી. પણ નાણાંનો જે કિંમત થાય છે, નાણાંનો જે પણ માધ્યમથી વિનિમય થાય છે, એ છે વ્યાજ. વસ્તુની કિંમત કહેવાય નાણું અથવા તો રૂપિયા, તો નાણાંની કિંમત કહેવાય છે વ્યાજ. તો વ્યાજ વધ્યું કે ઘટ્યું એના આધારે નાણાંનું મહત્વ, કિંમત, વેલ્યુ નક્કી થાય છે. આગળ જોઈએ બેંકના કાર્યો. બેંકના મુખ્ય કાર્યો છે એને આપણે બે વિભાગમાં કહી શકીએ, એક તો પ્રાથમિક કાર્યો અને ગૌણ કાર્યો. પ્રાથમિક કાર્યોને પણ બે વિભાગમાં આગળ વિચારી શકીએ. તેમાંથી પહેલું આવે છે માત્ર થાપણો સ્વીકારવાનું. જુઓ, આના બે ભાગ છે, થાપણો સ્વીકારવાનું અને ધિરાણ કરવાનું કાર્ય. હવે એ પ્રાથમિક કાર્ય છે. જે બેંકો, જે સંસ્થા માત્ર થાપણ સ્વીકારતી હોય અથવા તો જે સંસ્થા માત્ર લોન કે એડવાન્સ ધિરાણ આપતી હોય, એ સંસ્થા બેંક નથી. દાખલા તરીકે આપણે બધા લોન તો, બધાની બચતો લઈએ છીએ, આપણે લોન લઈએ છીએ. આપણે દાખલા તરીકે આપણા મિત્ર પાસેથી, કોઈ પડોશી પાસેથી કે કોઈ પણ XYZ કોઈ નાની એવી સંસ્થા પાસેથી આપણે બચત એ લોકોની યુઝ કરી, તો એ લોકો બેંક નથી, આપણે પણ બેંક નથી. જે સંસ્થા થાપણો સ્વીકારીને તે જ થાપણોમાંથી લોન આપવાનું કાર્ય કરે છે, એટલે કે જે સંસ્થા થાપણો સ્વીકારવાનું અને લોન આપવાનું કામ કરે છે, જે સંસ્થા બંને કાર્યો કરે છે, તે બેંક છે. વ્યાજના બદલામાં થાપણો સ્વીકારવાનું અને લોન આપવાનું, ધિરાણ આપવાનું કાર્ય કરે છે, તે બેંક છે. હવે થાપણો અલગ અલગ પ્રકારની છે. તમને ખ્યાલ હશે કે કયા પ્રકારનું ખાતું તમારું બેંકમાં હોય છે.
વિદ્યાર્થીઓનું પણ ઝીરો અમાઉન્ટથી ખાતું ખોલવામાં આવે છે. તો આધુનિક સમયમાં તો બેન્કિંગનું ઘણો જ વ્યાપ વધી ગયો છે. બેંકમાં દરરોજ જવું જરૂરી નથી હોતું, પણ જે આપણે ઓનલાઈન બેન્કિંગ, ડિજિટલ બેન્કિંગ એ બધાનું સ્વરૂપ બદલ્યું છે. પણ મૂળ સંસ્થા, બેંકનો મૂળ આત્મા અને અથવા તો મૂળ કાર્ય એ જ રહે છે. જ્યારે આપણે માધ્યમ, જે પણ માધ્યમથી પેમેન્ટ કરીએ છીએ, એ બેંક એમાં મધ્યમાં હોય છે. જો બેંક જેવી સંસ્થા મધ્યમાં ન હોય તો આપણે કઈ રીતે, કડીરૂપ ન હોય તો કઈ રીતે ટ્રાન્ઝેક્શન કરીએ, કઈ રીતે વિનિમય કરીએ? આપણે ફોનથી કરીએ, ચેકથી કરીએ કે કેશથી કરીએ? માધ્યમ બેંકનું હોવું તો જરૂરી છે. આપણું બેંકમાં એકાઉન્ટ હોય તો આપણે પેમેન્ટ માટે આગળ વધી શકીએ. થાપણો સ્વીકારવાનું કાર્ય કરે છે. ફરીથી આપણે એના ઉપર જ આવીએ તો થાપણો ત્રણ પ્રકારની હોય છે. કયા પ્રકારની હોય? એક તો ચાલુ ખાતાની થાપણો, કે જેમાં દરરોજ લેવડ દેવડ થઈ શકે. નંબર બે, બચત ખાતાની થાપણો, કે જેમાં અમુક નિયમ પ્રમાણે, સંખ્યા પ્રમાણે ટ્રાન્ઝેક્શન થઈ શકે, રોજ લેવડ દેવડ થઈ શકે. કે કેમ, મુદતી થાપણો, એટલે કે અમુક ગાળા સુધી તેમાંથી લેવડ દેવડ થઈ શકતી નથી. આ બંધ થાપણો એટલે કે મુદત પૂરતી તે એમાં વિનિમય થઈ શકતો નથી, તો આ મુદતી થાપણો. આ દરેક પ્રકારની થાપણો પર વ્યાજના દર અલગ અલગ હોય છે, તમે સમજી શકશો. હવે આમાંથી કયા પ્રકારની થાપણ પર વ્યાજના દર સૌથી વધારે હોય તમને ખબર હશે. તો મુદતી થાપણો પર વ્યાજનો દર સૌથી વધારે હોય, કારણ કે એ મુદતી થાપણોમાં પણ જે પણ લોકોએ નાણાં બચત રોકાણ કર્યું છે એ અમુક સમય સુધી નાણાં પરત લઈ શકે નહીં. જે મુદતી થાપણો છે એમાં લોકોએ, જેણે બચતનું રોકાણ કર્યું છે, એ લોકો દરરોજ અમુક મુદત સુધી એમાંથી નાણાં પરત મેળવી શકે નહીં. આ નાણાં બેંક અન્ય કોઈને બચતમાં અથવા તો લોન તરીકે આપે છે. ચાલુ ખાતાની થાપણો એટલે કે આપણા જ નાણાં આપણે ગમે ત્યારે યુઝ કરી શકીએ, પણ આપણું નાણું બેંક બીજાને આપી શકે નહીં, એટલા માટે બેંક એના પર વ્યાજ આપતી નથી અથવા તો એકદમ ઓછું આપે છે. બચત ખાતાની થાપણો પર વ્યાજનો દર મધ્યમ હોય છે. તો આ પ્રકારે બેંકને જેમાંથી વધારે વ્યાપાર મળે એમ હોય એની કિંમત વધારે ચૂકવવા તૈયાર હોય છે. આગળ જોઈએ, ધિરાણ આપવાનું કાર્ય, શાખ સર્જનનું કાર્ય. સૌથી પહેલાં તો બેંક આપે છે હાજર અથવા ટૂંકા ગાળાનું ધિરાણ, કોલ મની. ઘણી વખત સાવ ટૂંકા ગાળાનું ધિરાણ અથવા તો એક દિવસનું ટૂંકા ગાળાનું ધિરાણ બે બેંકો વચ્ચે ટ્રાન્ઝેક્શન થતું હોય છે, કે એક બેંકને કદાચ કોઈ દિવસ વધારે નાણાંની જરૂર પડી તો બીજી બેંક પાસેથી ઉધાર લઈ શકે છે અને તરત જ એને પરત કરવાનું હોય છે. બીજો મુદ્દો છે અતિરિક્ત ઉપાડ, ઓવરડ્રાફ્ટ. તમને ખ્યાલ છે તમારી પાસે ઘણા બધા એવી સુવિધાઓ હોય છે. આપણે જે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ યુઝ કરીએ છીએ, એ ક્રેડિટ કાર્ડ એ આપણી શાખ પાત્રતા જણાવે છે કે આપણી પાસેની જે પણ રકમ હોય એમાંથી કેટલા રકમ સુધીનો ખર્ચ કરી શકીએ. ઘણી બધી બેંકો આપણી પાસેના ખાતામાં રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સુવિધા આપે છે. એ કોને? અમુક કેટલાક વેપારીઓ હોય જેનું મિનિમમ એકાઉન્ટ બેલેન્સ એટલું જળવાતું હોય, એમાં વ્યવહારો નિયમિત થતા હોય, એ લોકોને અતિરિક્ત ઉપાડની સુવિધા અપાતી હોય છે. નંબર ત્રણ, હવે એઝ યુઝ્યુઅલ હું તમને આ થોડું હોમવર્ક આપું કે તમે બેંકમાં તપાસ કરો, તમારી તમારી આસપાસ કોઈ બેંકના કર્મચારી હોય એને મળો, અથવા તો તમે જો જાતે જ બેંકમાં કર્મચારી તરીકે કામ કરતા હો તો તમારા માટે આ ઇઝી થશે. પણ તમે આ મુદ્દો તમારી જાતે તૈયાર કરો, કારણ કે બેંક હવે ઘણા બધા કામ કરે છે. બેંક ઇન્સ્યોરન્સ સર્વિસ પણ આપે છે, બેંક ઘણું બધું કામ કરે છે અને ઉપયોગી થાય છે. તો બેંકના આ મુખ્ય કાર્યો ઉપરાંત કયા કાર્યો છે એને લિસ્ટ આઉટ કરો, ડુ ઇટ યોર સેલ્ફ, કારણ કે તમે બધા જ પરિચિત છો. બેંક આપણી થાપણો જમા કરે છે અને બેંક આપણી પાસેથી થાપણો લે, આપણને થાપણ આપે છે અથવા તો લોન આપે છે. તે સિવાય બેંકના ઘણા કામો છે. ચેક આપવાનું કામ, અત્યારે ડિજિટલ મની અથવા તો ડિજિટલ પેમેન્ટના માધ્યમ તરીકે કામ કરવાનું, વિદેશી વિનિમય માટેનું,
વિદેશી ફોરેન એક્સચેન્જ માટે ટ્રાન્સફર કરી આપવાનું કામ, આ ઉપરાંત ઘણા બધા કાર્યો હોય છે. તમારી બુકમાં તો છે જ, પણ જેમ જેમ સમયમાં પરિવર્તન થાય છે તેમ તેમ કાર્યોમાં પણ પરિવર્તન થાય છે. એટલા માટે આ તમને એક નાનું એવું હોમવર્ક છે, ડુ ઇટ યોર સેલ્ફ, કે બેંકના કયા કયા બીજા કાર્યો છે એની નોંધ કરો. આગળ હવે કેટલાક પ્રશ્નો કે તમને પરીક્ષાની દ્રષ્ટિએ પણ કહી શકાય અને અન્ય રીતે પણ કહી શકાય કે આ પ્રકારની બેંક વ્યાપારી બેંક કેમ કહેવાય છે. આપણે ચર્ચા તો કરી કે વ્યાપારી બેંક કેમ કહેવાય છે માત્ર બેંકની, તો તમારી બુકમાં જોશો કે આજુબાજુ જોશો તો આપણે બધા જ પ્રકારની બેંકો સાથે સીધા સંપર્કમાં નથી હોતા. કેટલીક બેંકો વિશિષ્ટ બેંકો હોય છે કે જે ખાસ ગ્રામીણ ક્ષેત્ર માટે જ કામ કરતી હોય, કેટલીક બેંકો ખાસ એગ્રીકલ્ચર માટે જ કામ કરતી હોય, કેટલીક બેંકો રૂરલ ડેવલપમેન્ટ માટે કામ કરતી હોય, કેટલીક બેંકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કામ કરતી હોય. તો આ બધી બેંકોમાંથી કયા પ્રકારની બેંક વ્યાપારી બેંક કહેવાય છે અને તે વ્યાપારી બેંક શા માટે કહેવાય છે, જે આપણે ચર્ચા કરી એ શાનો વેપાર કરે છે, વ્યાપારી બેંક શું કરે છે, ઘઉંનો વેપાર કરે તે ઘઉંના વેપારી હોય છે, તો આ વ્યાપારી બેંક શેનો વ્યાપાર કરે છે, આ પ્રશ્ન તમારે જોવાનો હોય છે. તો કયા પ્રકારની બેંકો સાથે આપણે અલગ અલગ રીતે જોડાયેલા છીએ બેંકો માટે, જો પ્રશ્ન ઇઝી છે કે હાર્ડ છે, જસ્ટ થિંક અને આગળ ઉપર અભ્યાસ કરો અને મારો સંપર્ક કરો. kruti.chhaya@bou.edu.in. ઇકોનોમિક્સ બહુ ઇઝી છે ઈમેલ આઈડી economics@bou.edu.in. જે વસ્તુ ઘણી વખત ઇઝી લાગે છે એને નોંધ કરવામાં થોડુંક તકલીફ તો લાગે, કે આપણે સામાન્ય રીતે આપણી આસપાસ બેંકો ઘણી હોય છે છતાં એના કાર્યોથી આપણે પરિચિત હોવા છતાં એને નોંધતા નથી, અને ઘણી વખત બેંકો તરફથી મળતી ઘણી બધી સુવિધાઓથી આપણે જાણકાર પણ નથી હોતા. ચાલો આજે આપણે એક બેંકની વિઝિટ કરીએ. આપણી સાથે જો કોઈ મિત્ર હોય આપણા, એ બેંકના કર્મચારી હોય, તો એની સાથે વાતો કરીએ અને આપણે જાણીએ કે આધુનિક બેન્કિંગ શું છે. બેન્કિંગ એ હંમેશા પરિવર્તનશીલ છે. આ પ્રકરણ જ્યારે તમે તૈયાર કરો છો ત્યારે ઘણા સમય પહેલાંના પ્રકરણના જવાબો તમારે તૈયાર કરવાનું રહેતું નથી, પણ રેફરન્સ તરીકે તમે આગળ વધો. આધુનિક સમયમાં જે બેન્કિંગના કાર્યો હોય છે એનો પણ પરીક્ષામાં પેપર લખતી વખતે જરૂરથી ઉલ્લેખ કરો. જો તમે યુપીએસસી જીપીએસસી પરીક્ષાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિદ્યાર્થી હો, પરીક્ષાર્થી હો, ઉમેદવાર હો, તો તમારે આસપાસનું વર્તમાન સ્થિતિનું વિશ્લેષણ કરવું ખાસ જરૂરી બને છે. પણ એના માટે આપણે એક લિસ્ટ આઉટ કરવાનું હોય છે. આ હોમવર્ક કરવાથી કરવાનો પર્પઝ એ છે કે ધારો કે તમને આ રીતે બુક્સમાં નોંધમાં મુદ્દાઓ આપી દઈએ છીએ, પણ થોડીક તમારા તરફથી એક્સરસાઇઝ થાય, કારણ કે અર્થતંત્ર હંમેશા પરિવર્તનશીલ છે. આપણે અત્યારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, આપણે અત્યારે બેન્કિંગનો અભ્યાસ કરીએ છીએ, પણ કદાચ આવતા 5 વર્ષમાં કે આવતા 10 વર્ષમાં ફરીથી બેન્કિંગ વ્યવસ્થામાં કંઈક પરિવર્તન આવે, તો એ પણ આપણી જાણકારીમાં હોય, એ પણ આપણી માહિતીમાં હોય. તો એટલા માટે આધુનિક બેન્કિંગમાં કયા કયા કાર્યો બેંક કરે છે એ ખાસ નોંધો. મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો હોય છે. ધારો કે કોઈ બેંક અન્ય કોઈ પણ કાર્ય ન કરે, માત્ર થાપણો સ્વીકારવાનું અને લોન એડવાન્સ આપવાનું કાર્ય કરે, તો એ બેંક કહેવાય છે. પણ એને થાપણો સ્વીકારવી તો પડે, એને લોન આપવી તો પડે. એક સમય એવો હતો કે એગ્રીકલ્ચર સેક્ટર બહુ જ રિસ્ક વાળું ગણાતું, એટલે એના માટે કોઈ પણ બેંક એને લોન આપવા તૈયાર ન થતી. નાની નાની રકમની લોન કોઈક સામાન્ય વ્યક્તિ હોય કે જેને માત્ર 5,000 કે 10,000ની મૂડીથી જ વ્યવસાય શરૂ કરી શકે, એ કોન્સેપ્ટ ન હતો. તો આધુનિક સમયમાં કોન્સેપ્ટ આવ્યો છે માઇક્રો ફાઇનાન્સનો. એગ્રીકલ્ચર સેક્ટર હોય, નાના ધંધાર્થી હોય, કોઈ સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય, એ બધા માટે બેંકો પોતાની પોલિસી ચેન્જ કરે છે. કઈ રીતે? હવે સિનિયર સિટીઝન્સને સર્વિસ અપાય છે, ઘણી બધી સુવિધાઓ અપાય છે, વિદ્યાર્થીઓને સુવિધાઓ અપાય છે, તો આ બધા કાર્યો જે છે વિદ્યાર્થીઓનું 0 અમાઉન્ટથી એકાઉન્ટ ઓપન કરવાનું,
એમાં બેંકને કંઈ જ ફાયદો થતો નથી, બેંકને નફો થતો નથી. વ્યાપારી બેંક હોવા છતાં કેમ એ પગલું લે છે, કેમ એ પોલિસી અપનાવે છે? ચાલો કોઈ બેંકમાં જ હોય એને આપણે વાત કરીએ અને જાણકારી મળીએ. તો આ રીતે વ્યાપારી બેંકના જે પણ કાર્યો છે, એની જે પણ પદ્ધતિ છે, એની સાથે પરિચિત તો થઈએ જ, સાથે પરીક્ષામાં પેપર લખીએ અને જવાબ પણ લખીએ. તો જે પરિવર્તન કરે છે, પરિવર્તનક્ષમ થાય છે અને પરિવર્તનથી માહિતગાર રહે છે, એ વ્યક્તિ જીવનમાં સફળ થાય છે. તો આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ તરીકે સતત પરિવર્તન જે થાય છે એની પર નજર રાખીએ. બેસ્ટ વિશિસ, ફરીથી મળીએ ત્યાં સુધી આનંદમાં રહો. સ્વાધ્યાય પરમા.